नमस्कार, आपણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આપણા લોહીમાં શુદ્ધતા, આપણા આત્મામાં ગૌરવ, આપણા હૃદયમાં ઉત્સાહ. ચાલો સૌ મળીને પ્રજાસત્તાક દિન પર આપણા ભારત દેશને સલામ કરીએ. માળિયાહાટીનામાં સવારથી દરેક સરકારી કચેરી, સ્કૂલો અને રામ રહીમ રિક્ષા એસોસિએશન દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઈ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દરેક સરકારી કચેરી, સ્કૂલો અને રામ રહીમ રિક્ષા એસોસિએશન દ્વારા રાષ્ટ્ર ધ્વજ વંદન કરીને સલામી આપી રાષ્ટ્રગીત ગાય વીર શહીદોને યાદ કર્યા હતા. આ તકે માળિયાહાટીના રામ રહીમ રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષામાં રાષ્ટ્ર ધ્વજ રાખી સલામી આપી શહેરના મુખ્ય માર્ગો પર તમામ રિક્ષાઓ પ્રભાત ફેરીમાં નીકળી હતી. શ્રદ્ધાંજલિ આપીએ. આ સાદગીભર્યો કાર્યક્રમ આજે આપણે ઉજવીએ છીએ. અત્યારે કોરોના મહામારી છે એટલે આપણે સાદગીભર્યો કાર્યક્રમ ઉજવ્યો છે. તો સર્વે બધા જે કંઈ કાર્યક્રમ આપણે કરીએ છીએ એમાં સાદગીભર્યું જ રાખવાનું હોય છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોય છે. એટલે ભારત માતાજી જય. બધા શહીદોને આપણે વંદન કરીએ, જે શહીદો થઈ ગયા છે એને શ્રદ્ધાંજલિ આપી આજનો આપણો આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.